वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो બધા? બધા મજામાં છો તેવી આશા અને શુભેચ્છાઓ। મિત્રો, આજે આપણે શિયાળા સ્પેશિયલ વાનગી લાવ્યા છીએ। બજારમાં મસ્ત લીલું લસણ મળવા લાગ્યું છે, તો લીલા લસણમાંથી આપણે ઢેબરા બનાવીશું, તે પણ બાજરીનો લોટ યુઝ કરીને। બાજરી શિયાળામાં ખાવી બહુ ગુણકારી હોય છે, અને આ ઢેબરા તમે लीला लसन ने बदले सादू लसन उपयोग करीने सातम नी अंदर पण बनावी सको छो। शीतला सातम आपणी गुजराती तहेवार, तो बहुज मजा आवे छे। आ ढेबरा तो लूखा भावे, चटणी जोड़े भावे, सॉस जोड़े भावे, दही जोड़े भावे, के चा जोड़े पण भावे एवा होय छे। तो चालो मित्रों, फूली फूली ने दाढ़ा थाय तेवा मस्त टेस्टी बाजरीना लोटना लीला लसन वाला ढेबरा बनावानुं शुरू करिए। મિત્રો, શરૂ કરતા પહેલા તમને મારી રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો। લાલ કલરનું સબસ્ક્રાઇબ ન હોવું જોઈએ, બ્લેક કલરનું સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, અને બાજુમાં આપેલી ઘંટડી બટન ઉપર ક્લિક કરી ઓલ ઉપર ક્લિક જરૂરથી કરવું, જેનાથી તમને હું જ્યારે જ્યારે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે। સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે, બધા જ જાણતા હોય છે, તો પણ કહી દઉં ઘણા મિત્રો નવા હોય તો। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો, અને હા ફ્રેન્ડ્સ, તમારી કિંમતી કોમેન્ટ જરૂરથી મૂકજો। તમારી કોમેન્ટ્સ વાંચીને હું બહુ બહુ ખુશ થાઉં છું। તો ચાલો આપણે જોઈ લઈએ મસ્ત લીલા લસણના બાજરીના લોટવાળા ઢેબરા, એકદમ ટેસ્ટી લુખા ભાવે એવા। મિત્રો, તમે જોઈ શકો છો કેટલા સરસ ઢેબરા બન્યા છે। ઢેબરા ઠંડા વધારે ભાવે છે, તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો, પિકનિક હોય કે મુસાફરી દરમિયાન તમે આ ઢેબરાને લઈ જઈ શકો છો। સૌ પ્રથમ આપણે લીલા લસણને સાફ કરીને તેને મોટું મોટું સમારી લઈશું। અહીં મેં આવા મોટા ગાંઠિયાવાળું 8-9 કળીવાળું લસણ લીધેલું છે, પણ જો તમે આવું પાતળું લસણ લેતા હોય તો થોડુંક વધારે લેવું। અને પછી આવા લવિંગિયા તીખા મરચાં લેવા, તે મેં અહીં 6 લીધેલા છે, તે તમારા ટેસ્ટ મુજબ તમે વધઘટ કરી શકો છો। લીલું લસણ અને મરચાંને મોટા મોટા સમારી લીધેલા છે, પણ ઘરમાં જો લીલું લસણ અવેલેબલ ન હોય તો તમે સૂકા લસણની પેસ્ટ પણ લઈ શકો છો। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું। અને તેમાં આપણે 1/2 કપ દહીં ઉમેરીશું અને તેની પેસ્ટ કરી લઈશું। સરસ પેસ્ટ થઈ ગઈ છે। હવે આપણે આ બીજા લસણની પણ પેસ્ટ બનાવી લઈશું। આ ઢેબરા આપણે લસણના ઢેબરા બનાવીએ છીએ, એટલે આપણે લસણનું પ્રમાણ વધારે રાખેલું છે। તીખા મરચાં પણ આ વખતે ઉમેરી દઈશું। દહીં મેં અહીં ખાટું લીધેલું છે। હવે આની પણ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। સરસ લસણની પેસ્ટ થઈ ગઈ છે। હવે આપણે આગળ વધીશું। સૌ પ્રથમ આપણે બાજરીનો લોટ લઈશું। અહીં મેં આ બાજરીનો લોટ 700 ગ્રામ લીધેલો છે, અને કપથી મેઝર કરીએ તો 5 કપ છે। પછી તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું, 1/3 કપ તલ ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન લાલ મરચું ઉમેરીશું, અને પછી 1 ટેબલસ્પૂન ધાણાજીરું ઉમેરીશું, 1/2 કપ કસૂરી મેથી લેવાની છે, આ કસૂરી મેથી ઓપ્શનલ છે, તમારે લીલી મેથી ઉમેરવી હોય તો પણ ચાલે, અને મેથી ઉમેરવી જ ન હોય તો પણ ચાલે, થોડીક હાથથી મસળીને લઈશું, પછી બધું ચોખ્ખા હાથ વડે એક વખત મિક્સ કરી લઈશું। આટલા લોટના ઢેબરા 5 વ્યક્તિ માટેના છે। આવી રીતે થોડુંક મિક્સ થઈ જાય એટલે તેમાં પાછો 1 કપ ખાટું દહીં ઉમેરીશું। ટોટલ આપણે અત્યાર સુધીમાં 2 કપ ઉમેર્યા, 1 પેસ્ટ બનાવતી વખતે અને 1 અત્યારે। હવે જરૂર પડશે તો આપણે પાણી ઉમેરીશું, પણ લગભગ જરૂર નહીં પડે, આનાથી જ લોટ બંધાઈ જશે। તમારે આમાં કોથમીર ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય છે, પણ મારે ખાલી લસણની જ ફ્લેવર આપવી છે એટલે હું કોથમીર નથી ઉમેરતી। લોટ સરસ બંધાઈ ગયો છે, આવી રીતે સોફ્ટ લોટ બાંધવાનો છે। જો
જો થોડોક કઠણ હોય તો તમારે પાછું દહીં અથવા તો પાણી ઉમેરીને આવી રીતે ઢીલો કરી લેવો। આવી રીતે લોટ બંધાઈ જાય એટલે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું અને ગેસની ફ્લેમને સ્લો રાખવી એટલે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક બેચના ઢેબરા બનાવી લઈએ અને આવી રીતે થોડાક હાથ તેલવાળા કરી આવો નાનો બોલ લેવો અને તેને આવી રીતે રાઉન્ડ કરી લેવો અને આંગળીની મદદથી આમ ઠેપી લેવો। તમે જોઈ શકો છો કેટલું જાડુ રાખેલું છે તે। આવી રીતે આપણે બધા બનાવી લઈશું। ઢેબરાની સાઈઝ આપણે આપણા પ્રમાણે નાની મોટી કરી શકીએ છીએ। આ આપણે મોટું ઢેબરું બનાવીએ છીએ। આમ કિનારીને સહેજ સરખી કરી લેવી। તમે જોઈ શકો છો એવું જ જાડુ છે। આમ નાના કે મોટા આપણને જે સાઈઝ પસંદ હોય તે પ્રમાણે એક બેચના બનાવી લેવા। હવે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને જે આપણા ઢેબરા બનાવેલા હતા તેને ડીપ ફ્રાય કરી લઈશું। શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને થોડીક વાર માટે તેને ડગાવવાના નથી। અડધી મિનિટ થાય એટલે તેને આવી રીતે ફેરવી દઈશું। આવી રીતે ફેરવ્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવી। જો ફાસ્ટ ગેસે તળશો તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે। આમ મીડિયમ ગેસ કરી લઈએ પછી આપણે ઘડી વળી ઢેબરાને ફેરવવાની જરૂર નથી રહેતી ત્યાં સુધીમાં આપણે બીજી બેચના ઢેબરાને તૈયાર કરી લઈશું। ઢેબરા આપણા ગુલાબી થઈ ગયા છે, હવે ગોલ્ડન થવાની તૈયારી છે। હવે સરસ ગોલ્ડન થઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું। તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે। તો આપણે હવે સર્વ કરી લઈશું। ગરમા ગરમ ઢેબરાને આપણે મસાલા દહીં, લીલી ચટણી અને કેચઅપ જોડે સર્વ કરીશું। તમે ઢેબરાને ચા જોડે પણ સર્વ કરી શકો છો। તો તૈયાર છે લીલા લસણના ઢેબરા। મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ લીલા લસણના ઢેબરા ઘરે બનાવી શકે અને પરિવાર જોડે એન્જોય કરી શકે। થેન્ક યુ, આવજો।